મારું નામ ડૉક્ટર હરિસિંહ જાડેજા, પ્રમુખ શ્રી રાજપૂત કરણીસેના, મુંદ્રા તાલુકા. આજરોજ મુંદ્રા તાલુકા શ્રી રાજપૂત કરણીસેના અને શિવશક્તિ મિત્ર મંડળ દ્વારા પૃથ્વીરાજસિંહ ચૌહાણની 858મી જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા અને રેલી મુંદ્રા તાલુકા શિવશક્તિ મિત્ર મંડળ અને કરણીસેના દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે. મુંદ્રા તાલુકામાં છેલ્લા હિન્દુ હૃદય સમ્રાટ પૃથ્વીરાજસિંહની જે જન્મજયંતિની શોભાયાત્રા રેલીનું આજે મુંદ્રા તાલુકામાં અમે બીજો આ વર્ષ છે કે રેલી સ્વરૂપે આજે બીજા વર્ષે રેલી યોજી છે અને મુંદ્રા તાલુકામાં દરેક સમાજમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સિંહ રાવતસિંહ હાલ મુંદ્રા અને નેગેટિવ મારું બનાસકાંઠા છે, સુઈગામ તાલુકાની અંદર. લાસ્ટ 18 વર્ષથી હું અહીંયા મુંદ્રા સ્થાયી છું. શિપિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છું. મેક્સ મરીન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કરી મારું ફોર્મ છે અને લાસ્ટ લગભગ આ બીજી વખત અમે શ્રી મહારાણા પૃથ્વીરાજ ચૌહાણનું જન્મજયંતિ નિમિત્તે અને મહાકવિ શ્રી ચંદભરદાઈની પણ સેમ ડેજ જન્મજયંતિ છે તો એ નિમિત્તે આ બીજી વખત શોભાયાત્રાનું આયોજન કર્યું છે. મુખ્ય મહેનત મારી આ નરેન્દ્રસિંહની છે. આયોજન પણ એમની જે રૂપરેખા દ્વારા થયું છે અને એમના પિતાશ્રી અને અમારા ઘણા વડીલો દ્વારા મતલબ આની અંદર સારો એવો પ્રતિસાદ મળ્યો છે. ભાઈ શ્રી હરિસિંહભાઈ રણજીતસિંહ છે, શિવ સમસ્ત અમારા ટીમ વર્ક છે, મતલબ એના સૌના તરફથી સારો એવો સહકાર મળ્યો છે અને આજ બીજી વખત એક ભવ્ય આયોજન થઈ શક્યું એમની સૌની મતલબ પ્રેરણાથી અને એમના સાથ સહકારથી. અને મૂળ ઉદ્દેશ જ અમારો એ છે કે લાસ્ટ જે આપણા મહારાણા પૃથ્વીરાજ ચૌહાણ થઈ ગયા તો એમની એક મતલબ જન્મજયંતિ ઉજાગર થવામાં આવે, કેમકે આખા ગુજરાતમાં ક્યાં થતી નથી. મતલબ પ્રથમ વખત અમે મુંદ્રાની અંદર એની શરૂઆત કરી છે અને આ બીજી ટર્મ છે અમારી, તો લોકોમાં જાગૃતતા આવે મતલબ કે એમણે શું પહાણ પરાક્રમો કર્યા છે અને આવનારી પેઢી એમને યાદ કરે, મતલબ એ અમારો મુદ્દો ઉદ્દેશ છે, એના એ જ છે અને એના નિમિત્તે જ આ આયોજન કરવામાં આવ્યું છે. દેખો, ક્ષત્રિયોનું એક જ કામ હતું કે વીર મતલબ સમાય જ વીરભૂષણ છે. પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ગોરીને 17 વખત માફ કર્યો હતો, મતલબ 17 વખત એમણે એમને માફી આપી હતી એમના ઉપર વિજય કરીને, અને 16 વખત માફી આપી હતી. 17મી વખતે મતલબ એમના ઉપર મતલબ દગાથી એમને બંદી કરવામાં આવ્યા હતા અને પછી એમને એમની આંખો ગાઢી લેવામાં આવી હતી. પણ એક મહાન જે 32 લક્ષના પુરુષ હતા શ્રી પૃથ્વીરાજ ચૌહાણ, અને એમને શબ્દવેણી બાંધ એમના પાસે હતો કે કોઈ પણ જગ્યાએ મતલબ અવાજ થતો હોય તો એના ઉપર પોતે તીર ચલાવી શકતા હતા અને એ તીર એમનો ત્યાં નિશાન કરી શકતો હતો. એના પછી એમને બંદી બનાવી એમની આંખો ફોડી નાખવામાં આવી હતી અને ચંદ બરદાઈએ પછી એમને એક દુહો કીધો હતો અને એ દુહા ઉપર એમણે મારું કહ્યું કે એ જે બાદશાહ હતો એ બાદશાહનો મતલબ એમણે તીરથી મતલબ એમનો વધ કર્યો હતો.